ચાલો બાળકો, આજે આપણે ધોરણ 5માં પર્યાવરણનો અભ્યાસ કરીશું. તેમાં ચેપ્ટર 11 છે, તેમાં આપણે આગળના ભાગમાં શીખી ગયા છીએ. તે ઉપરાંત વધારાનો અભ્યાસ આજે કરીશું, જેમાં પેજ નંબર 103 ઉપર જે આપેલ છે તે બાબતની ચર્ચા કરીએ છીએ. તો તેમાં છે, તમારી આંખો બંધ કરો, તમારો વર્ગ અવકાશયાન છે એવી કલ્પના કરો. ઝૂમ, 10 મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરશો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. હવે કહો, તમારે અહીંયા કલ્પના કરવાની છે કે તમારા વર્ગખંડમાં અંધારું કરી અને તમારે એવું અનુમાન કરવાનું છે કે આપણે અવકાશમાં છીએ અને ત્યાં આપણને શું અનુભવ થાય છે તે બાબત આપણે આગળ શીખી જ ગયા છીએ. તો તમારે આ ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. તો તેમાં પ્રથમ છે, તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો? તો કે ના, અમે એક જગ્યાએ બેસવા સક્ષમ નથી, કારણ કે અવકાશમાં કોઈ વસ્તુ સ્થિર રહી શકતી નથી. તમારા વાળ વિશે શું કહેશો? અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ નથી, તેથી અમારા વાળ ઉપરની બાજુ ઊભા થઈ ગયા છે. આપણા વાળ પણ ત્યાં ઊભા થઈ જાય છે, તે આપણે ફોટા દ્વારા પણ જોઈ શકીએ છીએ. અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે? તો તમે કહેશો કે અમારી બેગ અને પુસ્તકો હવામાં તરી રહ્યા છે. જો પેજ નંબર 102 ઉપર ફોટા છે, તેમાં આ બધી બાબત તમને દેખાય છે. અને તમારા શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં છે? તો તમે કહેશો કે અમારા શિક્ષક ઉડી રહ્યા છે અને તરતા ચોકને પકડવાની કોશિશ કરે છે. તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? તમે પાણી કેવી રીતે પીધું? તમે દડો ફેંક્યો તો તેનું શું થયું? કલ્પના કરો કે આ બધી વસ્તુ તમે ત્યાં કેવી રીતે કરી શકો છો. તમારે અવકાશયાનમાં હોય તો શું અનુભવ થાય તે ઉપરથી તમે જવાબ આપી શકો કે અમે તરતા હતા અને અમારું ખાવાનું તરતું હતું. અમે ખાવાનો ખોરાક પકડી તરતા તરતા જમ્યા. પાણી ટીપાના રૂપમાં તરતું હતું. પાણીના ટીપા પકડી પાણી પીધું. દડો ફેંક્યો તો તે તરતો તરતો છતની નીચે લટકવા લાગ્યો. આ તમારી કલ્પના પરથી તમે જવાબ આપી શકો છો. ત્યારબાદ જોઈએ, શું તે આશ્ચર્યજનક નથી? અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે તે આપણે વાંચીએ. પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે નીચે આવે છે. આપણે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ, તે નીચે પડે છે. આપણે તેને પકડવા સક્ષમ છીએ. અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે. જેમ સુનિતા વિલિયમ્સે કહ્યું, તેમ પાણી ટીપાના રૂપમાં ફરતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે. પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે. જો અહીંયા કહ્યું કે પૃથ્વીમાં કશું ખાસ છે, તો તે શું છે કે જેનાથી બધી જ વસ્તુ તેના તરફ આકર્ષાય અને નીચે આવે છે? તો આપણે કહીએ કે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળ છે. ગુરુત્વાકર્ષણ બળને કારણે જ બધી વસ્તુ ઉપરની તરફ જતી નથી, પરંતુ નીચેની તરફ આવે છે. આ તમે આગળ પણ શીખી ગયા છો. ગુરુત્વાકર્ષણ બળને લીધે જ પૃથ્વી પોતાની તરફ બધી વસ્તુને ખેંચે છે. સુનિતા વિલિયમ્સ
પૃથ્વીથી 360 કિમી ઉપર અવકાશયાનમાં ગઈ હતી. વિચારો તે કેટલું દૂર છે. તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિલોમીટર દૂર ક્યુ શહેર કે નગર છે શોધી કાઢો. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી. હવે તમે કહી શકો કે સુનિતાના વાળ કેમ ઊભા રહ્યા હતા? જો અહીંયા પહેલાં આપેલું છે કે સુનિતા વિલિયમ્સ 360 કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગઈ હતી. તેણે ઉપરની તરફ અવકાશમાં 360 કિલોમીટર ઉપર અવકાશની સફર કરી હતી. તો તમે કોઈ બાજુમાં સીધા સપાટી પર તમારું જ્યાં શહેર કે ગામ હોય ત્યાંથી અનુમાન કરો કે 360 કિલોમીટર ક્યુ શહેર છે. એટલું દૂર સુનિતા ઉપરની તરફ ગઈ હતી અને તેના વાળ કેમ ઊભા રહ્યા હતા? તો અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોવાથી સુનિતાના વાળ અવકાશયાનમાં તરતા રહેવાથી ઊભા રહ્યા હતા. જો અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ છે નહીં તેથી સુનિતાના વાળ ઊભા રહ્યા હતા. વિચારો, કોઈ પણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે? પર્વતો પરથી પણ નીચે આવે છે, ઉપર જતું નથી. આપણે શીખી ગયા કે ગુરુત્વાકર્ષણ બળને લીધે બધી જ વસ્તુ ઉપરના તરફથી નીચે આવે છે. ઢાળ પરથી પાણી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે આવે છે. એવી જ રીતે પર્વતો પરથી પણ પાણી ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉપરથી નીચે આવે છે, પરંતુ નીચેથી ઉપર જતું નથી. હવે આપણે આગળ પેજ નંબર 105 ઉપર જોઈએ. તેમાં ફોટોગ્રાફ આપેલો છે, તે જોઈ અને તમારે કહેવાનું છે. પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ. આ ફોટોગ્રાફ છે તે પૃથ્વીનો છે, જે અવકાશયાનમાંથી લીધો છે. તે ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ પૃથ્વી કેવી દેખાય છે. પરંતુ હજારો વર્ષો પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસ કર્યા છે. જો પહેલાંના સમયમાં પૃથ્વીનું ચોક્કસ અનુમાન કોઈ કરી શકતું નહીં, ત્યારે આજના સમયમાં ખૂબ જ ટેકનોલોજીને કારણે આપણે બધી જ બાબતનો અભ્યાસ કરી શકીએ છીએ. અને આના ઉપરથી તમારે કહેવાનું છે. તમે ભારત જોઈ શકો છો, તો અવકાશયાનમાંથી આપણે આપણો ચોક્કસ દેશ શોધી શકતા નથી, કારણ કે અવકાશમાંથી આપણને આખી પૃથ્વી જ દેખાય છે. તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો? તો કહીએ કે હા, હું દરિયો ઓળખી શકું છું. દરિયો ક્યાં છે? તો કે પૃથ્વીના ફોટોગ્રાફમાં નીલા ભાગમાં જ્યાં નીલો ભાગ દેખાય છે તમને, તે બધો દરિયો છે. તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે? કઈ રીતે તે અલગ છે? તો આપણે કહીએ કે ગોળામાં અને પૃથ્વીના ફોટોગ્રાફમાં પૃથ્વી ગોળ છે એમ દેખાય છે. આ સમાનતા છે. અને તેમાં અલગ એ વસ્તુ છે કે પૃથ્વીના ફોટોગ્રાફમાં દેશો અને જગ્યાઓ ઓળખવી મુશ્કેલ છે, જ્યારે પૃથ્વીના ગોળામાં દેશોની સરહદો દર્શાવી હોવાથી સરળતાથી આપણે એક દેશથી બીજા દેશને અલગ રીતે જોઈ શકીએ છીએ. સુનિતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે? તો કે ના, સુનિતા અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકે નહીં, કારણ કે અવકાશમાંથી પૃથ્વી પરના દેશોની
सड़ंग जमीन देखाय छे, परंतु ते जमीन क्या देशनी छे ते जाणी शकाय नहीं, कारण के अवकाशमांथी तो पृथ्वी समग्र देखाय छे। आपणे एक देशथी बीजा देशने अलग पाडवा माटे सरहदो बनावी छे, ते त्यांथी आपणे जोई शकीए नहीं। ત્યારબાદ આપણે શાળામાં પૃથ્વીનો ગોળો જોઈએ અને તે ઉપરથી તમે કહી શકો કે શું છે, તો તમે ભારત શોધી શકો છો? તો હા, પૃથ્વીના ગોળામાં ભારતને આપણે શોધી શકીએ છીએ। તમે ક્યાં ક્યાં દરિયો જોઈ શકો છો? તો કે આપણે ગોળામાં દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં દરિયો જોઈ શકીએ છીએ। તેમાં તમે કયા દેશ જોઈ શકો છો? તો પૃથ્વીના ગોળામાં ભારત, ચીન, શ્રીલંકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે દેશો જોઈ શકીએ છીએ। તમે થોડા એવા દેશ જોઈ શકો છો જેની સાથે ભારત ક્રિકેટની રમત રમે છે? તો કે હા, એવા દેશોને પણ જોઈ શકીએ છીએ જેની સાથે ભારત ક્રિકેટની રમત રમે છે। તેમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા, આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયા વગેરે દેશોને પણ જોઈ શકીએ છીએ। તમે પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકો છો? તો કે આપણે પૃથ્વીના ગોળા પર વિવિધ ખંડો અને દેશો, સમુદ્રો, ધ્રુવ પ્રદેશો, અક્ષાંશ અને રેખાંશ વગેરે જોઈ શકીએ છીએ। અને ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જો આ જુદા જુદા દેશો જોઈ રહ્યા છે અને તેની ચર્ચા કરે છે, તે તમારે આ પાઠ દ્વારા વાંચવાનું છે। ત્યારબાદ હવે પેજ નંબર 108 ઉપર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક તમને રસપ્રદ ફોટોગ્રાફ આપેલો છે, તે ફોટોગ્રાફ પરથી તમારે શીખવાનું છે અને એ ફોટો જોઈ અને તમારે અમુક ચર્ચા કરવાની છે। તો તે એક અવકાશયાન ચંદ્ર તરફ ગયું, તો તે પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો હતો। જો અવકાશયાન ચંદ્ર તરફ ગયું અને જે આ ફોટો દેખાય છે તે ચંદ્ર પરથી લેવામાં આવ્યો છે। જુઓ પૃથ્વી કેવી લાગે છે, તો ત્યાંથી પૃથ્વી ઘણી નાની અને ઊંધા મૂકેલા વાટકા જેવી લાગે છે। તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો? તો કે હા, ચંદ્રની સપાટી જોઈ શકીએ છીએ। ચંદ્રની સપાટી પૃથ્વીથી નીચે દેખાય છે। આ ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્નો થાય છે, તે પ્રશ્નો લખો અને વર્ગમાં ચર્ચા કરો। જો આ તમને સામાન્ય રીતે આપણે આવા ફોટા જોઈએ તો આપણને મનમાં અમુક પ્રશ્ન ઉદ્ભવે છે, તે બાબતની તમારે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે। તો કે કેવા પ્રશ્ન ઉદ્ભવે? તો કે આપણે આ ફોટાને જોઈએ તો આપણને પ્રશ્ન થાય કે આ ફોટોગ્રાફ કોણે પાડ્યો હશે, ચંદ્રની સપાટી વાસ્તવમાં કેવી દેખાતી હશે, પૃથ્વી પરથી ચંદ્ર ગોળ દેખાય છે તો પછી આ ફોટોગ્રાફમાં આવો કેમ દેખાય છે? જો ચંદ્ર પરથી પૃથ્વીનો આકાર આવો દેખાય છે તો પછી આ ફોટોગ્રાફમાં આવો કેમ દેખાતો હશે, તો તે આપણને પ્રશ્ન થાય। શું હું ચંદ્ર પર જઈ શકીશ? કોઈ પણ આવું દ્રશ્ય જોઈએ તો તમને પણ એમ થાય કે આપણે પણ ચંદ્ર પર જવું જોઈએ, તો શું હું ચંદ્ર પર જઈ શકીશ? ચંદ્ર પરથી જોતા પૃથ્વી આપણને પ્રકાશિત કેમ દેખાય છે? પૃથ્વીના પ્રકાશથી ચંદ્ર પર પ્રકાશ ફેલાતો હોય તેમ કેમ દેખાય છે? ચંદ્રની સપાટી પરથી પૃથ્વી અડધી જ કેમ દેખાતી હશે? આવા પ્રશ્ન તમને થઈ શકે છે। આ સિવાય
તમારા મિત્રો સાથે બેસી અને વધારાની ચર્ચા પણ કરી શકો, જેથી તમારું નોલેજ વધે અને તમને આગળ જાણવાનું પણ મન થાય કે પૃથ્વી છે, ચંદ્ર છે, સૂર્ય છે, આ બધું જ વસ્તુ છે તો તે કઈ રીતે કામ કરતી હશે. અહીંયા આપણે આ પાઠ છે તેની ચર્ચા પૂરી કરીએ છીએ. આગળ પણ આપેલું છે જે સુનિતા વિલિયમ્સ 5 વર્ષની હતી ત્યારથી તેણે કેવો કેવો પ્રયોગ કર્યા છે, શું શું જોયું છે, એના મનમાં કેવી રીતે તેણે આવું મહાન કાર્ય કરવાની પ્રેરણા મળે છે, આ બધી બાબત અહીંયા તમને આગળ આપેલી છે. તે તમારે જોવાની છે અને વાંચી અને તમે પણ આવું કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરાવ અને તમને મજા આવે તો તમે પણ કોઈ પણ કાર્ય કરી શકો તેમ આપણે શીખી શકીએ છીએ. સુનિતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી, તે ખૂબ મહાન બની અને પાયલટ બની. ત્યાર પછી તેમણે શું શું કર્યું તે તમે જાણી શકો છો. હવે આપણે આવતા અંકે મળીશું.